મરેલી વીજળીની અંતિમ યાત્રા કાઢી સરકારી નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ બારીયા પોલાભાઈ નારણભાઈ, હું સેવંતરા ગામનો રહેવાસી છું। હાલમાં જે વીજળી છે રાતે 12:30 વાગે આવે છે, તો સરકાર પાસે અમારી છે, ઉર્જા મંત્રી પાસે એટલી જ માગણી છે કે અમારું ઉપલેટા તાલુકાનું સેવંતરા ગામ અને આજુબાજુના 15 ગામ આ ફીડરની અંદર આવે છે, તો એમને દિવસની વીજળી આપે। એમ આ રાત્રે 12:30 વાગે મિડલ ટાઈડ ની અંદર હમ જો કે વીજળી આપે, જેથી કરીને ખેડૂને ખૂબ જ પરેશાની છે, જેથી કરીને છે સરકાર પાસે અમારે એ જ માગણી છે કે વેલામાં વેલું આ અમારો પ્રશ્નને વાચા આપી અને દિવસની વીજળી આપે। આજે અમે છે વીજળી દિવસની નથી આવતી, એની સ્મશાન યાત્રા સમજી લ્યો કે કાઢી છે, કે દિવસ રાત્રિના વીજળી આવે છે, દિવસની વીજળી મરી ગઈ છે, એવો કાર્યક્રમ કર્યો છે। મારું નામ કારાભાઈ બારીયા, હું એક નાનો ખેડૂત છું। અમારી પરિસ્થિતિ અત્યારે સરકારે જી રાજપારી ઘણો સમય ત્યાં રાજપારી પાવર આપે છે, તો અમારો જે શિયાળુ પિત્તનો મોસમ છે, શિયાળુ પિત્તની અંદર ફરજિયાત પાણી પાવું પડે છે। અત્યારે વ્યાજમાં છે, બધી મોલાદ બધી વ્યાજમાં થશે, ફાલે ફૂલે છે, તો એને ફરજિયાત પાણી પાવું પડે છે। અને આવી કડકડતી સમય ઠંડીની અંદર પાણીનો પાવડો, પાણી ભરવા માટે પાવડો પણ હાથમાં લઈ શકતા નથી, એવી પરિસ્થિતિની અંદર અમારે પાણી ભરવું પડે છે। તો સરકારશ્રીને અમે માગણી કરીએ છીએ કે અમને દિવસનો પાવર આપે તો અમે વ્યવસ્થિત રીતે પાણી શકીએ। અમે આ દેશને નભાવવાળા ખેડૂત છીએ, તો સરકારને પણ અમારી ધ્યાન રાખવું પડે કે પાવર દઈ અને ખેડૂતને બધી મોસમ પૂરી થાય તો પણ દેશનો વિકાસ છે આ હિસાબે। તો મારું આ વાત અહીંયા પૂરી કરું છું।